આપણે શું શીખી ગયા હતા આગળ આપણે એવી બે ઘટના ઘટી હતી એક તો ટ્રિપલ ના ફેમિલીમાં અને એક બીજી અંજુ મેડમના ફેમિલીમાં ફ્રેન્ડ્સ આ બંને ફેમિલીની અંદર જે ક્લીન વોટર હતું તેની અંદર ડર્ટી વોટર મિક્સ થતું હતું બંને ફેમિલીમાં આપણે જોયું હતું તો ફ્રેન્ડ્સ તો એ જે ડર્ટી વોટર કેવી રીતના જે ક્લીન વોટર ડર્ટી વોટર કેવી રીતના થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમને ખબર છે કે આપણી સિટીમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોય છે બરાબર એ પણ આપણે જોયું હતું કે અંદર પાઇપલાઇન ના હોવાથી જે પાઇપલાઇન બહુ જૂની થઈ જાય તો તેમાં કાટ લાગી જાય છે તો ફ્રેન્ડ્સ એ કાટ લાગવાથી એ પાઇપલાઇન ની અંદર શું થાય છે લીકેજ થવા માંડે છે અને એટલે જે ક્લીન વોટર ની અંદર જે ડર્ટી વોટર અંદર મિક્સ થાય છે અને તે આપણા હાઉસમાં પહોંચે છે તો ફ્રેન્ડ્સ તે પણ આપણે જોયું હતું હને પિક્ચરની મદદથી તો ફ્રેન્ડ્સ આજે આપણે વોમિટિંગ અને ડાયરિયા જેવા બીમારી થાય છે તો તેનાથી આપણા બોડીને કેવી અસર થાય છે તો તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું ઓકે ફ્રેન્ડ્સ ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું કે જ્યારે આપણને ડાયરિયા અને વોમિટિંગ થાય છે ત્યારે આપણી બોડીને કેવી અસર થાય છે તો ફ્રેન્ડ્સ તે આપણે જોઈએ તો તમને ક્યારેક વોમિટિંગ અથવા તો તમને ડાયરિયા થયો હશે બરાબર તો ત્યારે તમારે કેવું થતું હશે ત્યારે આપણી બોડીમાં જાણે એવું લાગે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે બોડીમાં જે પાણી હોય છે તે પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે ફ્રેન્ડ્સ તો ત્યારે આપણે શું કરવું જોઈએ અને જ્યારે આપણા બોડીની અંદર જ્યારે પાણી ઓછું થઈ જાય છે તો આપણને ચક્કર આવતા હોય છે હને ઘણી વાર તમને થયું હશે કોઈ વોમિટિંગ થતું હોય બહુ બધું વોમિટિંગ થઈ જાય તો આપણને ચક્કર આવવા માંડે છે આપણને સારું ના લાગે હને અને કંઈ ખાવાનું ભાવે નહીં તો ફ્રેન્ડ્સ તો એ જ્યારે વોમિટિંગ અને ડાયરિયા એ ક્યારે થાય છે એ જ્યારે કોઈ વસ્તુ કોઈ ખાવાની કોઈ વસ્તુ ખરાબ ખાઈ લીધી હોય અથવા તો પાણી તમે ડર્ટી પી લીધેલું હોય ગંદુ પાણી પીવામાં આવી ગયું હોય તો તેના કારણે આવા બીમારી થાય છે તો ફ્રેન્ડ્સ આપણા શરીર બોડીમાં ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવું મહત્વનું છે આપણા જ્યારે બોડીમાં પાણી ઓછું થઈ જાય તો તેને પાછું પાણી લાવવા માટે તો આપણે શું કરવું જોઈએ તો જે પાણી પાણીને ઉકાળીને તેની અંદર એક ચમચી ખાંડ અને લીંબુ તે લીંબુ પાણી પીવું પડે લીંબુ પાણી પીવાથી શું થાય છે કે આપણી જે બોડીમાં પાણી ઓછું થઈ જાય છે તે ધીરે ધીરે પાછું આવવા માંડે છે જેથી આપણે તે બીમારીમાંથી બહાર નીકળીએ છીએ તો ફ્રેન્ડ્સ અને ખોરાક ખાવો જોઈએ ખોરાક બંધ કરવો જોઈએ નહીં તો શું થાય પાછું આપણને ચક્કર તો આવા જ માંડે તો ફ્રેન્ડ્સ જ્યારે આવી કોઈ તમને વોમિટિંગને થતું હોય ત્યારે લીંબુ પાણી પી લેવાનું અને ખોરાક થોડો હળવો ખોરાક ખાઈ લેવાનો બરાબર ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું થોડા ક્વેશ્ચન આન્સર છે ઓકે તો તમને એવું પૂછાય કે જો ટેપ કે પોટ અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો તો ફ્રેન્ડ્સ ખબર છે કે ઘણી જગ્યાએ ટેપ ને એવું નહીં હોય તો કુલર હોય છે તમે કશે ગયા હશો તો તમને ઘણી જગ્યાએ હોટલ કે એવા હોય છે તો ત્યાં પોટ કે ટેપ ન હોય તેમાંથી પાણી નહીં આવતું તો તમને કપ કુલર મૂકેલું હોય છે પાણીનું કુલર હોય છે તો તેમાંથી તમે પાણી પીઓ છો ઓકે પછી છે ફ્રેન્ડ્સ કોઈ ટેપ ટપકતો હોય અથવા તો લીક થતો હોય તો તમે શું કરશો ફ્રેન્ડ્સ તો ત્યારે આપણે શું કરીએ છીએ તેને રિપેર કરાવીએ છીએ હને અથવા તો એવું કરીએ છીએ કે નળને કાઢી નાખીએ છીએ નહીં જો એ ટેપમાંથી પાણી નહીં આવતું હોય અથવા તો લીક થતું હોય તો આપણે એ રિપેર કરાવીએ છીએ બરાબર અને તમને એવું પૂછાય કે પોટ ને પાણી ભરવાના બીજા કયા વાસણોને રોજ ક્લીન કરવા પડે છે તો તમને ખબર છે કે ફ્રેન્ડ્સ ઘણા જગ્યાએ જાણે કોઈના ત્યાં માટલા હતા તો હવે જે માટલું હોય છે તેમાં નળ હોય છે પણ પહેલાં તો શું હતું માટલામાં નળ નહીં હતું તો શેના વડે આપણે ડોયા વડે પાણી લેતા હતા હને તો તે સાફ કરવું પડે છે અને જે આપણે પોટ હોય છે તેને આપણે ક્લીન કરવું પડે છે ઓકે એટલે ડોયાને ક્લીન કરવું પડે છે ફ્રેન્ડ્સ પછી એવું પૂછાય કે પાણીને પીવા લાયક કેવી રીતે બનાવાય છે તે આપણે આગળ જોઈ ગયા હતા તો ફ્રેન્ડ્સ આપણે જોયું હતું કે પાણીને પીવા લાયક ક્યાં કેવી રીતે બનાવાય તો એક તો એને બોઇલ કરીને બનાવાય અથવા તેની અંદર ફટકરી નાખીને પણ પાણીને ક્લીન કરી શકાય છે
અને બીજું ટેબ્લેટ આવે છે તો એ ટેબ્લેટ નાખવાથી પણ પાણી ક્લીન થઈ જાય છે. ઓકે, હવે પછી એવો પૂછાય તમને બીજો ક્વેશ્ચન કે પોટ અથવા વાસણમાંથી ધોયા વગર પાણી લેવાથી શું થાય. તો ફ્રેન્ડ્સ, જો તમે જે પાણી હોય તમારા ઘરે માટલું હોય અને એ માટલામાં તમારી પાસે નળ નહીં હોય અને તમે અંદર જ ગ્લાસ નાખીને જો પાણી પીતા હોય તો શું થાય કે આપણા હાથ એકદમ ગંદા હોય છે, બરાબર. આપણે બધા જઈને આવ્યા છીએ, આપણે હેન્ડવોશ કરતા નથી, તો આપણા જે હાથના જે નેલમાં જે મેલ હોય છે તે પાણીની અંદર મિક્સ થઈ જાય છે, એટલે પાણી કેવું થઈ જાય છે, ગંદુ થઈ જાય છે અને તેનાથી બીમારી થાય છે. એટલે ડોયા અથવા તો નળ હોવું જરૂરી છે. ઓકે ફ્રેન્ડ્સ, પછી તમને એવું પૂછાય કે પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાને રોજ કેવી રીતે સાફ કરવામાં આવે. તો જો તમારી મમ્મી જ્યાં તમે માટલું મૂકતા હશે કિચનમાં, તો મમ્મી ડેલી એને ક્લીન કરતા હશે, પછી માટલાને પણ ક્લીન કરતા હશે, જેનાથી શું થાય છે, ત્યાં કોઈ જર્મ્સ હોય જ નહીં. ફ્રેન્ડ્સ, જ્યાં પાણી હોય છે ત્યાં જર્મ્સ હોય જ છે, એટલે શું, જ્યાં માટલું મૂકે છે ત્યાં હંમેશા તેને ક્લીન કરવું જોઈએ અને ત્યાં પાણી ન રહે એની કાળજી રાખવી જોઈએ. ઓકે, હવે તમને ક્વેશ્ચન પૂછાય. ફ્રેન્ડ્સ, હવે આપણે થોડુંક ચર્ચા કરીશું, ડિસ્કસ કરીશું થોડાક એવા ક્વેશ્ચન છે. તો એક એવું છે કે પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય. તમે જોયું હશે જ્યાં પાણી હોય, તમે આપણે સ્કૂલમાં જ જોયું, જ્યાં પાણી પીવાનું પાણી જ્યાં મળતું હોય ત્યાં એ જગ્યા ગંદી કેમ થાય છે અને ગંદી થાય છે તો તેના માટે શું કરવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે તમે જ્યારે પાણી પીવા જાઓ છો ત્યારે કેટલાક લોકો શું કરતા હોય, પાણીને ઢોળતા હશો, કોઈ નળ ચાલુ કરીને મૂકી દીધું હોય, તો એ જગ્યા પર પાણી પડવાથી અને આપણે જો ત્યાં ચાલચાલ કરીએ તો આપણા શૂઝની અંદર માટી હોય, બરાબર, અને ત્યાં એના પર લાગે એટલે એ બધી જગ્યા કેવી થઈ જાય, એકદમ ગંદી થઈ જાય છે, હા ને. તો તેના માટે શું કરવું જોઈએ, ત્યાં હંમેશા ઓલવેઝ ત્યાં ક્લીન કરતા રહેવું જોઈએ જેથી ત્યાં ગંદુ થાય નહીં. ઓકે, પછી એવું પૂછાય કે આ જગ્યા ક્લીન રાખવા આપણે શું કરી શકીએ. તો આપણે તેને, આપણે જો કીધું ને ટીચર કે આપણે રેગ્યુલર તેને ક્લીન રાખવું જોઈએ જેથી ત્યાં એ જગ્યા ગંદુ થાય નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો આવા બધા ક્વેશ્ચન તમને પૂછાશે તો તમને ખબર પડી ગઈ ને કે આ રીતે પાણીને ક્લીન કરી શકાય. ચાલો ફ્રેન્ડ્સ, બીજા ક્વેશ્ચન આન્સર જોઈશું. તો ફર્સ્ટ છે કે ટોયલેટને ક્લીન રાખવા શું શું કરવું જોઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, ટોયલેટને ક્લીન રાખવા માટે આપણે રેગ્યુલર તેને ક્લીન કરવું જોઈએ. જો એક કે બે વાર જો એને ક્લીન નહીં કરીએ તો શું થઈ જાય, ટોયલેટ એકદમ ડર્ટી થઈ જાય, એકદમ ગંદુ થઈ જાય છે અને તેમાં આપણને જવાનું ગમે ના ગમે. એટલે હંમેશા ટોયલેટને રેગ્યુલર ક્લીન કરવું જોઈએ. ચલો, સેકન્ડ એવું છે કે આપણે દરેક તેના માટે શું કરી શકાય. તો આપણે દરેક કે શું કરવું જોઈએ, તેને ટોયલેટને ક્લીનનેસ રાખવું જોઈએ અને તેનું મેન્ટેન પણ કરવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, પછી તમને ઠળે એવો પૂછાય કે તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર ટોયલેટ જોયા છે, તે હાઉસના ટોયલેટ કેવી રીતે અલગ પડે છે. તો ફ્રેન્ડ્સ, તમે કસે ફરવા ગયા હશો તો બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર ટોયલેટ એટલા ગંદા હોય છે, એટલા ડર્ટી હોય છે કે તેમાં આપણને જવાનું ગમતું નથી. અને કે તે શું હોય છે, તે પબ્લિક ટોયલેટ હોય છે ફ્રેન્ડ્સ, અને પબ્લિક ટોયલેટમાં કોઈ એકદમ ક્લીન રાખતું નથી. પણ હવે તમે જોજો, ઘણી જગ્યાએ હવે થોડુંક લોકો ક્લીન કરતા થયા છે અને આપણા હાઉસમાં તો ડેલી આપણી મમ્મી હંમેશા ટોયલેટને ક્લીન રાખે છે, હા ને. તો ફ્રેન્ડ્સ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન એ પબ્લિક ટોયલેટ હોવાથી તે ડર્ટી હોય છે, પણ આપણા હાઉસનું જે ટોયલેટ છે તે પબ્લિક ટોયલેટ નથી હોતું, એટલે તે એકદમ ક્લીન હોય છે અને મમ્મી ડેલી તેને ક્લીન રાખે છે અને તેનું મેન્ટેન પણ કરે છે, હા ને. તો આટલું ડિફરન્ટ હોય છે. ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ મજાની સ્ટોરી સાંભળીશું. આ સ્ટોરી છે કર્ણાટકની એક સ્ટોરી છે. હોલગુંડી એરિયાની ઘણા યર્સથી આ વિલેજમાં પાણીની પ્રોબ્લેમ હતી. 3 યર્સથી પણ પાણી ત્યાં મળતું ન હતું, તેથી તે ગામ વિલેજના લોકો છોડીને ચાલ્યા જતા હતા અને બાળકો પણ તેની સ્કૂલને છોડીને જવું પડતું હતું. વિલેજના પંચાયત બહુ ચિંતા થવા માંડી કે આ બધું શું ચાલી રહ્યું છે, ઘણા બધા ચાલ્યા જાય છે. તો બધા મળીને તેઓ ડિસ્કસ કરવા માંડ્યા કે પંચાયતમાં થોડા મેમ્બર્સ પણ હતા, તેની સાથે તેઓ ડિસ્કસ કરતા હતા.
ચિલ્ડ્રન્સે બધા એલ્ડર્સ વડીલોને પૂછવાનું ચાલુ કર્યું કે આપણા ગામમાં પાણીની હંમેશા પ્રોબ્લેમ છે, હંમેશા હતી? તો બધાએ કહ્યું કે ના. તો આપણા ગામમાં એક મોટી ટેન્ક હતી જે હિલ્સ એરિયામાં હતી. ત્યાં એક મોટું ટેન્કર હતું. જ્યારે રેની સિઝન આવે ત્યારે એ ટેન્ક ફૂલ થઈ જતું હતું અને પૂરા યર્સ ત્યાં પાણી મળી રહેતું હતું. પણ હવે તે હિલ્સ જે હિલ પર જે ટેન્ક છે, તો તે ટેન્ક જોઈને ભીમાસંઘને વિચાર આવ્યો અને ચિલ્ડ્રન્સે વિચાર્યું કે જે ટેન્ક છે તો તેને આપણે રિપેર કરી દઈએ જેથી પાછું આપણા વિલેજમાં પાણી આવવા માંડે. ફ્રેન્ડ્સ, આમાં જે ભીમાસંઘ અને થોડા ચિલ્ડ્રન્સ તેઓ મળીને તેઓને વિચાર આવે છે કે આ ટેન્કને આપણે રિપેર કરી દઈએ અને પાછું જો એમાં પાણી ભરાય તો આપણા વિલેજમાં પાણી આવતું થઈ જાય. તો તેને ગામમાં પાણી આવવા માંડે અને પાછી આપણા ગામમાં ગ્રીનરી પાછી આવી જાય. તો પછી ટેન્કને તેને ક્લીન કરાવ્યું, રિપેર કરાવ્યું, પછી રેની સિઝન ચાલુ થયું અને રેની સિઝનમાં તે ટેન્ક પાણીથી ભરાવા માંડ્યું અને ફ્રેન્ડ્સ પાછું તે વિલેજમાં ગ્રીનરી આવવા માંડ્યું અને તેની જે પ્રોબ્લેમ હતી તે સોલ્વ થઈ ગઈ. એટલે જે ટેન્કની આજુબાજુ બધું એ હતું, ટેન્કને ક્લીન કરાવીને તે પ્રોબ્લેમને સોલ્વ કરી દીધી અને ભીમાસંઘને લીધે ગામમાં પાછી ખુશિયા આવી ગઈ અને ગામ વિલેજના લોકોને પાણીની પ્રોબ્લેમ ન થવા માંડી આવે અને જેની પ્રોબ્લેમ હતી પાણીની તે પણ સોલ્વ થઈ ગઈ. જે બાળકો ટેન્કને રિપેર કરાવ્યો હતો જે ચિલ્ડ્રન્સોએ, તે ચિલ્ડ્રન્સ અત્યારે તો મોટા થઈ ગયા હશે, પણ ફ્રેન્ડ્સ હજી પણ ત્યાં વિલેજના જે ચિલ્ડ્રન્સ હોય છે તે ભીમાસંઘની સાથે તે પણ આવી બધી પ્રોબ્લેમને સોલ્વ કરે છે અને ભીમાસંઘે એન્વાયરમેન્ટ બચાવવાનું હજી પણ તે કોશિશ કર્યા કરે છે. ફ્રેન્ડ્સ, જોયું ને કેવી સરસ મજાની સ્ટોરી હતી ભીમાસંઘ. આ રિયલ સ્ટોરી છે. આ ભીમાસંઘે ગામના જે વિલેજમાં જે પાણીની પ્રોબ્લેમ હતી તે પ્રોબ્લેમને સોલ્વ કરી દે છે અને તેની સાથે તેને જે નાના નાના ચિલ્ડ્રન્સ હતા તે પણ તેને હેલ્પ કરે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો આ સરસ મજાનું ચેપ્ટર ફિનિશ થાય છે. તમને ખૂબ જ મજા આવી હશે, હા ને? હવે આપણે નેક્સ્ટ પ્રિયરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે પાછા મળીશું. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.